वलसाड़ गुंडलाव चौकड़ी पास नास्तो करवा उभेला खेडूत मोपेडनी डिक्की में रूपये 1.69 लाख भरेली बेग चोरी गया हो वहम युवकों सामे केम करियो। वलसाड़ तालुका मूड़ी गाम खाते रहता खेडूत सुरेशभाई बावरभाई पटेल वलसाड़ी एक आंगड़िया पेढ़ी में आवेला रूपये 1.69 लाख रुपया लेवा गया था। रुपया तेमनी मोपेड नंबर GJ15AP8732 की डिक्की में रुपयानी बेग मूकी घरे परत फरी रहा था। दरमियान गुंडलाव शाह रस्ता पास नास्तो करवा उभा रहा था, जे दरमियान अजाण्या त्रण युवकों सुरेशभाई मोपेड पास उभा रही डिक्की खोलवा प्रयास करता हो वहम राखी सुरेशभाई ने थयो हतो। अजाण्या बे युवकों अंदर अंदर लड़ता हो रीते नाटक करता हो शंका सुरेशभाई ने थी थी। सुरेशभाई नाश्तो करी परत आवे ते पहला अजाण्या युवकों पोतानी मोपेड लई वलसाड़ तरफ जता रह्या हता। सुरेशभाई परत आवी डिक्की खोलवानो प्रयास करता डिक्कीना लॉक में छेड़खानी थई होवानो जाणवा मळ्यो हतो। मोपेडनी डिक्की खुलती न हती जेथी शंकास्पद आरोपीओ क्यांक रूपिया भरेली बेग लईने दूर न जता रहे ते माटे सुरेशभाई अजाण्या युवकोनो वलसाड़ तरफ पीछो करवानो प्रयास कर्यो हतो। धમડાચી નાળા સુધી સુરેશભાઈ પોતાની મોપેડ પર યુવકનો શોધવાનો પ્રયાસ કર્યો હતો, જે ન મળી આવતા પરત ગુંડલાવ તરફ આવી રહ્યા હતા ત્યારે કેરવેલ પાસેથી ત્રણેય અજાણ યુવકોને મોપેડને ઓવરટેક કરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। ગભરાયેલા યુવકોએ પોતાની મોપેડનો યુટર્ન મારીને અજાણ્યા યુવકોએ મોપેડને ગુંડલાવ તરફ હંકારી મૂકી હતી। ખેડૂત સુરેશભાઈ અજાણ્યા યુવકની મોપેડનો પીછો કર્યો હતો। ડુંગરી હાઈવે તરફ યુવકની મોપેડ જતા જોઈ સુરેશભાઈએ ચાલુ મોપેડ શંકાસ્પદ યુવકોનો પીછો કરતા સુરેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી। વલસાડ પોલીસ કંટ્રોલ રૂમની ટીમે વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસની ટીમે ઘટનાની જાણ કરી હાઈવે ઉપર નાકાબંધી કરી અને રૂરલ અને ડુંગરી પોલીસને દોડતી કરી દીધી હતી। ગુંડલાવ ચોકડી પાસે DYSP અને રૂરલ PSI સહિત પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો અને સુરેશભાઈને બોલાવી ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી સુરેશભાઈની મોપેડની ડિક્કી ચેક કરતા ડિક્કીમાંથી રૂપિયા ભરેલી બેગ મળી આવી હતી, જેથી સુરેશભાઈએ વલસાડ રૂરલ પોલીસ મથકે સ્ટેશન ડાયરીમાં સમગ્ર ઘટનાની નોંધ કરાવી હતી। મેં મારું પેમેન્ટ PM આંગણિયા પહેડીમાં 6:32 લેવા માટે ગયો, મારા પર 6 વાગે એમનો ફોન આવ્યો PM આંગણિયામાંથી કે તમારું પેમેન્ટ આવી ગયું છે, એટલે હું લેવા માટે ગયો। પેમેન્ટ મેં લઈને 6:40 સમથિંગ ત્યાંથી લઈને નીકળ્યો ને પેમેન્ટ લઈને પાવર હાઉસથી મોગરાળી રેલવે ગંડાળા થઈને કૈલાસ રોડ પર નીકળ્યો ને અહીંયાથી સીધો હું ગુંડલા ચોકડી પર ગયો। ગુંડલા ચોકડી પરથી મેં નાસ્તો કરવા માટે વડાપાવની લારી પાસે ફર્યો, મારી એક્ટિવા ગાડી બાજુમાં પાર્ક કરી ને નાસ્તો કરતો હતો ત્યારે 3 વ્યક્તિ ફ્રૂટ સેલરની લારી પર અવનવર ગોઠવાઈ ગયા અને મારી એક્ટિવા ગાડી છે અઢેલીને એક વ્યક્તિ ડિક્કીની ચાવીમાં આંગરી કર્યા કરતો, મેં નજર નાખ્યા કરી એટલે પેલો સાઈડ થાય નજીકમાં પાછો આવે એ રીતે કર્યા કર્યું, પછી મેં નાસ્તો કરીને જો બે તેમાંના 2 વ્યક્તિ ખોટી રીતે એ લોકો ઝઘડો કરતા એ રીતનો રોલ કર્યા કરતો, મેં લારીવાળાને કીધું કે આ લોકો કંઈક ચોરી ન અડાવત નહીં કરતા કે આ લડાઈ જેવા કરે ઢોલ થાપટ કરીને પાછા એ લોકોને જ એ લોકોની ગાડી પર એ લોકોની મરૂન કલરની એક્ટિવા ગાડી પર બેસીને નીકળી ગયા, પહેલાં ઢોલ થાપટ એ લોકોને કરીને બંને બેસી ગયા એટલે મને શક ગયો, એટલે મેં મારી એક્ટિવાની ગાડીમાં જોયું તો મારી ડિક્કી ખોલે નહીં મળે મારી ચાવીથી, એટલે મને એમ થયું કે મારી ડિક્કીમાં મેં જે પૈસા PM આંગણીમાંથી લાવ્યો તે લઈને એ લોકો ભાગી ગયા, એટલે મેં ત્યાંથી વલસાડ તરફ એ લોકોની એમ નીકળી ગયા કે નહીં મેં જોવા માટે ગયો, કેરવેલ સર્વિસ સ્ટેશનની આગળ ધમડાચીની નાળું બરાબર ત્યાંથી મેં રિટર્ન પાછો ભર્યો, એટલામાં કેરવેલ હે મને એ લોકો ક્રોસ છે એટલે મેં મારી એક્ટિવા લઈને પાછો એ લોકોની પીસો કર્યો, તો ધમડાચી ગણનારું આવ્યું કેરવેલની આગળ ત્યાંથી મેં મારી એ લોકોને બાઇક ઓવરટેક કરીને વચ્ચે ઊભો રહીને મેં એ લોકોને ઊભા રહ્યો એમ કહ્યું, એટલે ત્યાંથી ગાડી એ લોકો બંને ગાડી ભગાવીને ગુંડલા ચોકડી તરફ ભાગ્યા અને ત્યાં મેં એ લોકોની પીછો મેં બી કર્યો, એ લોકો ત્યાંથી ડુંગરી તરફ ભાગી છું ત્યાં, એટલે મેં ડુંગરી તરફ ભાગ્યા એટલે એ લોકોને મેં ગુંડલા ચોકડીની આગળ પેટ્રોલ પંપ છે હાઈવે પર HP પંપ ત્યાંથી મેં ચાલુ બાઇકે 100 નંબર પર કંટ્રોલ રૂમને ફોન કર્યો ને એ લોકોને જાણ કરી એટલે એ લોકોને ડુંગરી વાઘલધરા નવસારી બધે જાણ કરીને એ લોકોને મને ફોન પર કોન્ટેક્ટ કરતા રહ્યા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।